Hello everyone, on behalf of Sri Sant Krupa Vidyalaya, I, Garva welcome you all. In this video, we are going to discuss about Unit 4 in which read to Yoga for Health. સ્વાસ્થ્ય માટે યોગ અહીં ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાન એવા યોગ વિશે વાત કરવામાં આવી છે યોગ એ શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે સમયની સાથે સાબિત થયેલી ખરી કસોટી છે યોગમાં વ્યક્તિમાં જળમૂળથી રૂપાંતરણ કરવાની તાકાત છે યોગ એક સર્વાંગી કવાયત છે સર્વાંગી કસરત છે જે શારીરિક માનસિક અને આધ્યાત્મિક લાભ આપે છે અને શરીરને હંમેશની માટે સ્વસ્થ રાખે છે યોગથી ઘણા શારીરિક તથા માનસિક માનસિક રોગો દૂર થઈ શકે છે અહીં યોગના એક પ્રકાર એવા સૂર્ય નમસ્કાર વિશે વાત કરવામાં આવેલી છે જેની અંદર છે એ બાર આસનો અથવા તો બાર એની વિવિધ સ્થિતિઓને છે દર્શાવવામાં આવેલી છે જેની અંદર પ્રાણાયામનો પણ સમાવેશ થાય છે જે શરીરને છે એ ગતિશીલ બનાવે છે સૂર્ય નમસ્કારનું દરેક આસન કઈ રીતે થાય છે તેની સમજ છે આ યુનિટમાં આપવામાં આવેલી છે અને સાથે સાથે જે કયા આસન કરવાથી છે આપણા કયા શરીરના વેવ ઉપર શી અસર થાય છે અને એનાથી કયા કયા લાભો થાય છે એની પણ વિગતે અહીં ચર્ચા કરવામાં આવેલી છે સો વિધાઉટ ફર્ધર એની ડીલે લેટ સ્ટાર્ટ અવર યુનિટ નંબર ફોર ઇન વિચ રીડ ટુ યોગ ફોર હેલ્થ યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ એક છે ઇટ ઓફર્સ અ ટ્રાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ તે શારીરિક માનસિક તથા સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક વિકાસ માટે સમયની સાથે સાબિત થયેલી કસોટી છે અથવા તો રીતો પૂરી પાડે છે ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ અસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ તે માનવ જીવનના તમામ મહત્ત્વના ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વના એસ્પેક્ટ્સ એટલે પાસાઓને કન્સ્ટિટ્યૂટ્સ એટલે સાંકળી લે છે તે માનવ જીવનના તમામ મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ કે તે રેસ એટલે જાતિ કે તે માનવ જાતિ જેટલી જ પ્રાચીન મનાય છે યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ કે યોગમાં વ્યક્તિમાં પાયાથી રૂપાંતરણ કરી શકવાની તાકાત છે એબી કેપે કેપેસિટી અથવા એબિલિટી એટલે ક્ષમતા તો યોગની અંદર છે એ વ્યક્તિમાં પાયાથી જ અથવા તો મૂળથી જ છે એ ટ્રાન્સફોર્મેશન એટલે પરિ પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ દેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ યોગ ઇઝ અ હોલિસ્ટિક હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી એક્સરસાઇઝ એટલે કસરત કે યોગ એ એક સર્વગ્રાહી કસરત છે કે જે શારીરિક માનસિક અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ લાભ પૂરા પાડે છે ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ તે મસલ્સ એટલે સ્નાયુઓની કસરત પૂરી પાડે છે ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ લિગમેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટર સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ જોઈન્ટ્સ એટલે સાંધાઓ લિગમેન્ટ્સ એટલે કે મજાઓ અને સ્કેલેટર સિસ્ટમ એટલે અસ્થિતંત્ર ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું લાવવું બેલેન્સ એટલે સંતુલન જાળવવું તો તે સંતુલન અને લચીલાપણામાં વધારો કરી શરીરના સાંધાઓ સાથે સાથે લિગમેન્ટ્સ એટલે મજાવો અને અસ્થિતંત્રને સ્કેલેટર સિસ્ટમ એટલે અસ્થિતંત્રને બેનિફિટ એટલે લાભ પૂરા પાડે છે અથવા તો ફાયદો કરાવી આપે છે ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ ધાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ કે આપણા હૃદયને માટે તે સારું છે અને સાથે સાથે વેસ્ક્યુલર સિસ્ટમ એટલે કે આપણા રુધિરા ભિસરણ તંત્રને પણ એ સ્ટિમ્યુલેટ્સ એટલે કે ઉત્તેજન પૂરું પાડે છે અથવા તો એને વેગેલું બનાવે છે આપણા હૃદયની માટે યોગ સારું છે એની સાથે સાથે આપણી જે કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ છે આપણી જે રુધિરા ભિસરણ તંત્રને જે આપણી સિસ્ટમ જે પ્રક્રિયા છે એને પણ શું કરે છે સ્ટિમ્યુલેટ્સ એટલે ઉત્તેજન આપે છે અથવા તો ઉદીપ્ત કરે છે ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ કે એ પ્રાણવાયુને છે એ લોહીને છે ઓક્સિજનેટ્સ એટલે પ્રાણવાયુ તે લોહીને પ્રાણવાયુ પૂરો પાડે છે એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ અને હૃદયને સ્ટ્રેન્થ મજબૂત બનાવવામાં મદદરૂપ કરે છે

ટેન્શન એન્ડ એન્જાયટી ઓકે ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રીનલ ગ્લેન્ડ એન્ડોક્રીનલ glands એટલે શું તો લસિકા ગ્રંથિઓ કે તે વિવિધ લસિકા ગ્રંથિઓને યોગ્ય રીતે છે કામ કરવામાં મદદ કરે છે અથવા તો આપણી તમામ લસિકા ગ્રંથિઓને છે યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવામાં મદદ કરે છે અને સાથે સાથે આપણા ટેન્શન એન્ઝાયટી એટલે ચિંતામાં રિડ્યુસ એટલે કે ઘટાડો કરે છે ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા યુ will હેલ્પ યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોનિયા ઇન્સોનિયા એટલે અનિદ્રાનો રોગ કે જો તમે અનિંદ્રાથી પીડાવો છો તો યોગ તમને છે સારી રીતે ઊંઘવામાં મદદરૂપ કરે છે અથવા તો મદદરૂપ થાય છે ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ અલાઇનમેન્ટ્સ અલાઇન્મેન્ટ્સ એટલે બીમારી તો આ રીતે યોગ છે એ ઘણી બધી શારીરિક અને માનસિક બીમારીઓ માટે ઉપયોગી છે Surya Namaskar is an ancient form of yoga. Surya Namaskar is a yognu. પ્રાચીન સ્વરૂપ છે ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક અને તે સંપૂર્ણ છે એ ધ્યાનની બાબતો પર અથવા ધ્યાનની પદ્ધતિ પર આધારિત છે ઇટ ઇન્કલુડ્સ આસનસ એન્ડ પ્રાણાયામ્સ એની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટ્વેલ્વ ડિફરન્ટ પોસ્ચર્સ ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિકવન્સ વિથ અ સ્પેસિફિક બ્રિથિંગ પેટર્ન ઓકે તો અહીં કીધું કે સૂર્ય નમસ્કાર એ પ્રાચીન યોગનું પ્રાચીન સ્વરૂપ છે બરાબર અને એ સંપૂર્ણ રીતે છે એ ધ્યાનની પદ્ધતિ પર આધારિત છે હવે એમાં આસન અને પ્રાણાયામ એ બંનેનો સમાવેશ થાય છે હવે એ શું કરે છે બરાબર તો વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન કે નિયત અથવા તો ચોક્કસ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે અથવા તો ઈના પર્ટિક્યુલર સિકવન્સ એટલે કે નિયમિત અથવા તો નિશ્ચિત ક્રમમાં અનુસરાતી વિવિધ બાર અંગ સ્થિતિઓ અથવા તો આસનોનો સમાન્વય છે કોમ્બિનેશન એટલે સમન્વય પોસ્ટર્સ એટલે અંગ સ્થિતિ અથવા તો વિવિધ સ્થિતિ ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ ઓકે તો વાઇટલાઇઝ એટલે કે જીવંત બનાવવું અથવા તો સ્ફૂર્તિલું બનાવવું તો એ દરેક વ્યક્તિને છે એ સ્ફૂર્તિલું બનાવવામાં મદદ કરે છે અને સાથે સાથે અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ અને સમગ્ર શરીર તંત્રની અંદર જે કંઈ પણ રૂકાવટો છે એને દૂર કરે છે ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટસ ઓફ ધ બોડી એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ સ્ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ ઓકે હવે એનું કામ શું છે તો દરેકે દરેક એવરી મસલ્સ દરેક સ્નાયુઓને સ્ટ્રેચિસ એટલે કે ખેંચીને એને લચીલા એટલે કે એને લચીલા રાખવામાં મદદ કરે છે બરાબર સ્ટ્રેચિસ એટલે ખેંચાણ આપવી સ્ટોન્સ એટલે કે લચીલા બનાવવું ઈચ એન્ડ એવરી મસલ્સ કે તે દરેકે દરેક મસલને સ્નાયુઓને ખેંચીને લચીલો રાખવામાં મદદ કરે છે અને સાથે સાથે રિડ્યુસ એટલે ઘટાડવું ફેટ બરાબર એટલે કે ચરબી અને સાથે સાથે શરીરના તમામ ભાગોમાંથી છે ચરબીને ઘટાડવામાં મદદરૂપ થાય છે તો આપણે વાત કરી રહ્યા છીએ સૂર્ય સૂર્ય અને આ તમામ બાર પરિસ્થિતિઓથી અથવા તો સ્થિતિઓથી છે એ આ પ્રકારના લાભો છે આપણા સમગ્ર શરીરની અંદર જોવા મળે છે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર હવે ચર્ચા કરવાની છે કે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરશો બરાબર તો હિયર વી ગો ધેર આર ટ્વેલ્વ પોશ્ચર્સ ઓર પોઝિશન્સ ઇન સૂર્ય નમસ્કાર સૂર્ય નમસ્કારમાં બાર આસનો અથવા તો સ્થિતિઓ છે દેટ બેનિફિટ્સ આર ડિસ્ક્રાઈબ્ડ ઇન ધ બ્રેકેટ્સ અને તેમના લાભોનું વર્ણન છે એ કોન્સમાં કરવામાં આવેલું છે ફર્સ્ટ વન ઇઝ સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એમ એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ ઓકે હવે પ્રથમ સ્થિતિમાં શું કરવાનું છે તો તમારા પગને છે એકસાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં રાખી અને ઊભા રહેવાનું છે તો તમારા બંને પગને છે એ સાથે રાખી અને તમારા હાથને છે તમારા છાતીના આગળના ભાગમાં રાખી અને નમસ્કારની મુદ્રામાં ઊભા રહેવાનું છે ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી તમારી આંખોને છે સંપૂર્ણપણે બંધ કરવાની છે ઓકે તો હવે આપણે જોઈએ કે જે ફર્સ્ટ સ્થિતિ છે એ કઈ રીતે કરવાની છે હવે ત્યારબાદ બ્રેકેટ્સની અંદર છે એના લાભ દર્શાવવામાં આવેલા છે કે આ પ્રકારની છે સ્થિતિ અથવા તો આ પ્રકારનું આસન કરવાથી છે એ શું ફાયદા થાય છે પ્રોમોટ્સ બેલેન્સ સંતુલન વધારે છે પ્રોમોટ્સ એટલે વધારવું ઉત્તેજિત કરવું સ્ટીમ્યુલેટ રેસ્પિરેટરી સિસ્ટમ બરાબર શ્વસન તંત્રને છે એ ઝડપી અથવા તો ગતિવંત બનાવે છે એક્સરસાઇઝ શોલ્ડર બેક એ ખભો બેક એટલે પીઠ અને નેક એટલે ગરદન તો અહીં કીધેલું છે કે ખભા પીઠ અને ગરદનના સ્નાયુને અથવા તો ગળાના સ્નાયુઓને છે એ કસરત પૂરી પાડે છે હવે આ વાત કરીએ આપણે ફર્સ્ટ સ્થિતિની અને તેના લાભોની સેકન્ડ વર્ડ ઇઝ રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઈયર્સ બાયસેપ્સ એટલે કે તમારા બાવડા કે તમારા બાવડા છે કાને સ્પર્શે એ રીતે નમસ્કાર મુદ્રામાં તમારા શોલ્ડર્સ એટલે તમારા ખભા અને હેડ એટલે કે માથાથી ઉપર તમારા હાથને ઊંચા કરો સ્ટ્રેચિસ યોર એબડમન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ એબડમન એટલે પેટના સ્નાયુઓને અને શક્ય હોય એટલે તમારા પેટના સ્નાયુઓને છે સ્ટ્રેચિસ એટલે ખેંચાણ આપવાની છે અને સાથે સાથે લીન બેકવર્ડ એટલે પાછળની તરફ ઝુકવાનું છે હવે આ પ્રકારની સ્થિતિ કરવાથી જે તમને શું ફાયદો થશે યુ કેન ઓલસો સી ઓલ ધ પોઝિશન્સ ઇન ધી પિક્ચર હિયર તમે પિક્ચરની અંદર તમામ સ્થિતિઓને જે જોઈ શકો છો તો અહીં કીધેલું છે પ્રોમોટ્સ બેલેન્સ એટલે કે સંતુલન વધારે છે પ્રોમોટ્સ ડાયજેશન ડાયજેશન એટલે પાચન ક્રિયાને ઝડપી બનાવે છે એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ હાથ અને ઘડાના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે ટોન્સ ધ સ્પાઇન્સ બરાબર કરોડને છે લચીલી બનાવે છે પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ ઓકે તો બેક એટલે પીઠ તો પીઠ અને કુલામાં પણ છે ફ્લેક્સિબિલિટી એટલે લચીલું લચીલાપણું લાવે છે તો આપણે વાત કરીએ બે સ્થિતિની થર્ડ વન ઇઝ બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ બેન્ડ ફોરવર્ડ એટલે આગળ ઝૂકો પામ્સ એટલે હથેળીઓ અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો તમે ચિત્રની અંદર જોઈ શકો છો ત્રીજી પોઝિશનને ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝહેલ ડીપલી ટચ યોર ની વિથ ફોરહેડ બરાબર તમારા ઘૂંટણને છે તમારું કપાળ અડાવો અને એક્ઝહેલ ડીપલી એક્ઝહેલ એટલે કે શ્વાસ બહાર કાઢો અને ઊંડો શ્વાસ બહાર કાઢો હવે આ પ્રકારની સ્થિતિથી કયા પ્રકારના લાભ થઈ શકે છે એની ચર્ચા કરીએ તો પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશન એટલે શું તો રુધિરાભિસરણ વધારે છે ટોન્સ એબડમિનલ ટ્રેક્સ જે પેટના સ્નાયુઓ છે એને લચીલા બનાવે છે સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ પૂરી પાડે છે સ્ટિમ્યુલેટ્સ સ્પાઈનલ નર્વસ કરોડની ચેતાઓને પણ ક્રિયાન્વિત કરે છે એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ લિમ્ફેટિક સિસ્ટમ એટલે શું તો લસિકા ગ્રંથિઓ બરાબર અને સાથે સાથે લસિકા ગ્રંથિઓને સ્ટિમ્યુલેટ્સ એટલે ઉત્તેજિત કરે છે Fourth one is take one leg back and place the other leg in the front with palms. ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ ઓકે હવે કીધેલું છે કે ટેક વન લેગ બેક જમીન પર છે એટલે કે એક પગ છે તમારો પાછળ લઈ જવાનો છે ધ અધર લેગ ઇઝ ફ્રન્ટ અને એક પગ છે એ પાછળ રાખવાનો છે વિથ પામ્સ ફોર્મ ઓન ધ ગ્રાઉન્ડ અને તમારી હથેળીઓ છે એ જમીન પર રાખવાની છે તો જમીન પર હથેળીઓ ટેકવીને એક પગને આગળ રાખવાનો છે અને એક પગને પાછળ લઈ જવાનો છે રેઇઝ યોર હેડ એન્ડ ઇનહેલ રેઇઝ એટલે ઊંચું કરવું તમારું માથું ઊંચું કરવું અને ઇનહેલ સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ સ્ટ્રેન્થન એટલે કે મજબૂત થવું હેન્ડ એટલે હાથ અને રિટ એટલે કે કાંડાના અને મસલ્સ એટલે સ્નાયુઓ તો આ પ્રકારની સ્થિતિથી છે એ હાથ અને કાંડાના સ્નાયુ મજબૂત થાય છે ફિફ વન ઇઝ બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન ઓકે જે પગ આગળ રાખ્યો હતો એને હવે પાછળ લઈ જવાનો છે કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પૂસઅપ પોઝિશન એન્ડ એક્ઝહેલ એક્ઝેલ એટલે શ્વાસને છે એ બહાર કાઢવો હવે આગળ જે પગ રાખ્યો હતો એને હવે પાછળ લઈ જવાનો છે અને બંને હાથથી બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી બંને હાથથી શરીરને ટેકો આપીને તમારા શરીરની તરફ ઉપર ખેંચવાનો છે અને તમારા નિતંબ છે એ જમીનથી છે ઊંચા રાખવાના છે અને એક્ઝેલ અને શ્વાસ છે એ બહાર કાઢવાનો છે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન હવે આનાથી શું થાય છે તો રુધિરાભિસરણ તંત્ર છે રુધિરા છે એ ઝડપી બને છે સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ હૃદયને છે એ મજબૂત બનાવે છે અથવા તો હૃદયને બળ પૂરું પાડે છે સ્ટ્રેન્થન્સ બ્રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ બરાબર કાંડા અને હાથના સ્નાયુઓને છે એ મજબૂત બનાવે છે રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન ડોક નેક એટલે ડોક અને સાથે સાથે સોલ્ડર એટલે ખભાના તણાવમાંથી ટેન્શન એટલે તણાવમાંથી છે એ રિલીફ્સ એટલે રાહત આપે છે તો અહીં આપણે છે એ પાંચ પોઝિશનની વાત કરેલી છે બરાબર પાંચ પોઝિશન છે એ કઈ રીતે કરવાના છે એ તમે પિક્ચરની અંદર જોઈ શકો છો અને આ દરેક પાંચ સ્થિતિના લાભોની પણ આપણે ચર્ચા કરી હવે નેક્સ્ટ છે સિક્સ્થ વન ઇઝ લોવર યોરનીઝ ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર firmly on ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ bent upwards લોઅર યોર knees તમારા ઘૂંટણ જે છે બરાબર નીઝ એટલે ઘૂંટણ તો હવે અહીં વાત કરેલી છે કે યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ કે તમારી હથેળીઓ છે એ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ તમારી છાતીની બાજુમાં રાખી વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ ઓકે કે તમારી હથેળીઓ છે છાતીની બાજુમાં રાખી અને જમીન પર ટેકી ટેકવીને રાખવાની છે અને સાથે સાથે લોવર યોર નીઝ તમારા ઘૂંટણ છે એ છાતી અને કપાળની નીચે રમાવાના છે તો અહીં વાત કરેલી છે કે લોવર યોરનીઝ ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફમ્લી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ્સ કે તમારી હથેળીઓ છે છાતીની બાજુમાં રાખી જમીન પર છે એને ટેકી રાખવાની છે તમારા ઘૂંટણ છે ચેસ્ટ એટલે છાતી અને કપાળને છે એ નીચે નમાવવાના છે પછી એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ્સ અને તમારી કોણીને ઉપરની તરફ છે વળેલી રાખવાની છે હોલ્ડ યોર બ્રીથ હિયર અહીં તમારે શ્વાસ લેવાનો નથી કે શ્વાસ તમારે છોડવાનો નથી પરંતુ અહીં છે તમારા શ્વાસને રોકી રાખવાનો છે હવે આ પ્રકારની સ્થિતિથી છે શું લાભ થશે તો સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ બરાબર કે પગ અને હાથના સ્નાયુઓ મજબૂત થાય છે ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન લેગ એન્ડ શોલ્ડર્સ ડોક અને ખભામાં લચીલાપણું વધે છે સ્ટ્રેચિસ આર્મ શોલ્ડર એન્ડ નેક એન્ડ બેક મસલ્સ સ્ટ્રેચ એટલે ખેંચાણ પૂરી પાડવી આર્મ્સ એટલે હાથ શોલ્ડર એટલે ખભું નેક એટલે ગળું અને બેક મસલ્સ એટલે પીઠના સ્નાયુ તો હાથ ખભા ડોક અને પીઠના સ્નાયુઓને છે એ ખેંચાણ આપે છે ઓકે રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર અને સાથે સાથે એક્સરસાઇઝ બેક મસલ્સ પીઠના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે રિલીઝ એટલે રાહત આપવી ટેન્શન એટલે ખેંચ તણાવ અને ઇન નેક એન્ડ શોલ્ડર તો ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે સેવન્થ ઇઝ લોઅર યોર વેઇસ્ટ તમારી કમર ઝુકાવો એન્ડ રેઇઝ યોર અપર બોડી અને શરીરના ઉપલા ભાગને છે ઉપર ઉઠાવો લુક અપવર્સ એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ લુક ઊંચું જુઓ અને તમારા હાથ છે એ સીધા હોવા જોઈએ દેન ઇનહેલ ત્યારબાદ છે એ ઇનહેલ એટ અ લો પેસ અને ધીમી ગતિએ અથવા તો ધીમેથી છે ઇનહેલ એટલે શ્વાસ લો તો આ પ્રકારની સ્થિતિથી કયા પ્રકારના ફાયદા થશે તો અહીં જોઈએ આપણે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડમિનલ ઓર્ગન્સ સ્ટીમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબડમિનલ ઓર્ગન્સ એટલે કે પેટના અવયવોમાં છે એ ભ્રમણને પૂરું પાડે છે ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ પાચનના માર્ગને સુવ્યવસ્થિત કરે છે સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી શરીરના ઉપરના અથવા તો નીચેના ભાગને છે એ સ્ટ્રેચ એટલે ખેંચાણ આપે છે

તો અહીં છે રેઇઝ યોર હિપ્સ તમારા રીતમને છે ઉપર ઉઠાવો એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર અને તમારું માથું જમીન પર અટકાવો વિથ આઈઝ ઓન ધ નેવલ અને તમારી આંખો છે અથવા તમારી નજર છે તમારી ડુંટી પર હોવી જોઈએ એન્ડ હીલ ઓન ધ ફ્લોર અને તમારી એડીઓ છે એ જમીન પર ટેકાવેલી હોવી જોઈએ

ઓકે હવે આ પ્રકારની સ્થિતિ છે શું ફાયદો થશે તો સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન એટલે રુધિરાભીષણ વધારે છે સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ હૃદયને મજબૂત બનાવે છે સ્ટ્રેન્થન બ્રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ હાથ અને કાંડાના સ્નાયુઓને છે એ કસરત પૂરી પાડે છે અથવા તો મજબૂત બનાવે છે રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન તો ડોક અને ખભાને લગતું જે ટેન્શન છે તે તણાવ છે ને એ તણાવમાંથી રાહત અપાવે છે

તો એક્સરસાઇઝ સ્પાઈન બરાબર કરોડની કસરત આપે છે સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ વેટ્સ મસલ્સ હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે તો આ પ્રકારની સ્થિતિ છે એ સેમ છે એ આપણી જે ચોથું જે પગલું હતું એ પ્રકારે સ્થિતિ હોવી જોઈએ ટેન્થ વન ઇઝ ઇન ધી સ્ટેપ ધ પોશ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન એઝ હેલ્થ હવે દસમા પગલાંની વાત કરીએ તો આ પગલાંની સ્થિતિ છે એ ત્રીજા પગલાં જેવી જ રહેશે અને ત્યારબાદ તમારે છે શ્વાસ બહાર કાઢવાનો છે પ્રોમોટ્સ બ્લડ સર્ક્યુલેશન રુધિરાભિશ્રણ ઝડપી બનાવે છે ટોન્સ એબડમિનલ ટ્રેકસ પેટના અંગોને છે બરાબર અથવા તો પેટના માર્ગને છે એ કાર્યક્ષમ કરે છે સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ બેક પીઠ અને લેગ એટલે પગના સ્નાયુઓને છે એ ખેંચાણ આપે છે સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ અને કરોડની ચેતાઓને છે એ કાર્યાન્વિત કરે છે તો તો ઉત્તેજિત કરે છે એન્ડ સ્ટીમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ અને લસિકા ગ્રંથિઓના સ્ત્રાવને છે એ ઉત્તેજિત કરે છે નેક્સ્ટ ઇઝ ઇલેવન્થ ધીસ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકેન્ડ સ્ટેજ એન ઇનહેલ હવે અગિયારમાં સ્થિતિની વાત કરીએ તો અગિયારની સ્થિતિ છે એ બરાબર છે એ બીજા સ્ટેજ બીજા પગલાં જેવી જ હોવી જોઈએ અને ત્યારબાદ છે શ્વાસ લેવાનો છે પ્રોમોટ્સ બેલેન્સ સંતુલન જાળવે છે ત્યારબાદ છે પ્રોમોટ્સ ડાયજેશન બરાબર પાચનની ક્રિયાને છે એ સુધારે છે એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ હાથ અને ખભાના સ્નાયુઓને છે એ કસરત પૂરી પાડે છે ટોન્સ ધ સ્પાઇન કરોડને છે એ કાર્યક્ષમ કરે છે પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ ઓકે બેક એટલે પીઠ અને હિપ્સ એટલે નીતમ અને ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું તો પીઠ અને નીતમમાં છે ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું લાવે છે ટ્વેલ્થ ઇઝ ધીઝ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ ઓકે હવે બારની બારમી જે સ્થિતિ છે એની વાત કરીએ તો આ પગલું છે એ સૂર્ય નમસ્કારનો ફાઇનલ સ્ટેજ એટલે કે અંતિમ તબક્કો છે અને જેમાં છે જેની સ્થિતિ છે એ બરાબર પ્રથમ પગલાં જેવી જ હોવી જોઈએ યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર અહીં તમારે છે સ્વાભાવિક રીતે જ શ્વાસ લેવાનો છે જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ એ જ રીતે છે અહીં શ્વાસની સ્થિતિ હોવી જોઈએ પ્રોમોટ્સ બેલેન્સ સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ એક્સરસાઇઝિસ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ પ્રોમોટ્સ બેલેન્સ એટલે કે સંતુલન વધારે છે સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ શ્વસન તંત્રને છે એ ગતિશીલ બનાવે છે એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ ખભા બેક એટલે પીઠ અને નેક મસલ્સ અને ડોકના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે તો હિયર સ્ટુડન્ટ્સ અહીં આપણે છે એ યોગ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય માટે યોગની ચર્ચા કરી અને જેની અંદર છે સૌથી પ્રાચીન એવા યોગના એક પ્રકાર એટલે કે સૂર્યનમસ્કારની ચર્ચા કરી એ સૂર્યનમસ્કાર છે એ વિવિધ બાર સ્થિતિઓથી બને છે અને આ તમામ બાર સ્થિતિઓની આપણે ચર્ચા કરી અને સાથે સાથે આ પ્રકારની સ્થિતિ અંદર છે એ કયા પ્રકારના લાભો થાય છે તેની આપણે ચર્ચા કરી તો અહીં આશા છે કે તમે છે યુનિટ ફોરની ની અંદર રીડ ટુ યોગ ફોર હેલ્થ તમે જે ક્લિયરલી સમજી ગયા હશો અને સાથે સાથે શરીરને છે એ સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે તમે પણ આ યોગ સૂર્ય નમસ્કારને છે દરરોજ અપનાવી શકો છો દરરોજ છે એ એની કસરત કરી શકો છો અને તમારા શરીરને છે તંદુરસ્ત રાખી અને બનાવી શકો છો જય હિન્દ